આજે આપણે જામનગર જિલ્લાના બાદનપર ખાતે કે જ્યાં કેકટસ વિશેનું સંશોધન કેન્દ્ર અને એક જે આપણે કહીએ કે સંશોધનની સાથે તેમનો શોખ ડૉક્ટર વસરામ સાહેબની આપણે મુલાકાત લેશું જે તેમનો શોખ અને સંશોધનનો વિષય છે તેમણે અહીંયા ખૂબ જ સુંદર એક કેકટસનું ઉદ્યાન બનાવેલું છે અને આપણે આ ઉદ્યાન જોઈને એકવાર બોલવું જ પડે કે ફૂલ તો ખૂબસૂરત હોય જ છે પણ કાંટાની ખૂબસૂરતી પણ એટલી જ એટલી જ સુંદરતાવાળી હોય છે માત્ર જોવા માટેની આપણી નજર હોવી જોઈએ તો નોબ્સ ડિજિટલમાં આપણે ડૉક્ટર વસરામ બોડા સાહેબનું સ્વાગત કરીએ છીએ બોડા સાહેબ નમસ્કાર આપ દર્શક મિત્રોને કેકટસ વિશેની માહિતી આપશો કેમ કે આ ક્ષેત્રમાં આપનો બહુ બહોળો અનુભવ છે જરૂર આ બાદનપર ખાતે આ જે મારું ફાર્મ છે એમાં લગભગ મેં દેશ વિદેશમાંથી આમ તો ભારતમાં તો ખાલી ચાર કે પાંચ જ સ્પીસીસ છે બાકી બધી વિદેશની જાતો છે લગભગ સાડી ચારસો જાતોને મેં ઉછેર કરેલી છે ક્યાંયથી મને બીજ મળી દે ક્યાંયથી રૂપ મળે ક્યાંયથી એક ટુકડો મળે તો એવી રીતે એમાંથી આખું મલ્ટિપ્લિકેશન કરી અને એનો ઉછેર કેવી રીતે કરવો ને એનું આ બધું આ બાદનપાટ ખાતે આ કામ થઈ ગયું છે અને મારે નો ભવિષ્યનો ટાર્ગેટ એવો છે કે ભારત દેશની અંદર આવા રોપાઓની જ્યાં જરૂર પડે તો એ હું અહીંથી તૈયાર કરી અને દેશની અંદર આપી શકું એટલે આ આ જે કેક્ટસ ઉછેર કેન્દ્ર છે એને એક ટાઈપનું કેક્ટસ માટેનું બીજ સંગ્રહ કેન્દ્ર પણ આપણે કહી શકીએ કે જ્યાંથી મેક્સિમમ જે સ્પીસીસ છે કેક્ટસનું એ લોકોને ઉપલબ્ધ થઈ શકે બિલકુલ સાચી વાત કીધી આપણે કારણ કે આ દેશની અંદર આપણે વાત કરીએ તો કેક્ટસ એટલે જેને થોડ આપણે દેશી ભાષામાં કહીએ તો એની આ અવેરનેસ બહુ ઓછી છે એટલે આ એક ભગીરથ કામ છે અને થોડુંક મુશ્કેલ કામ પણ છે અને એને સમજવું બીજી ખેતી કરતાં પણ થોડું ડિફરન્ટ છે બીજી નર્સરીઓ કરતાં એટલે અહીંયા આ એ કામ અમે સીટથી કટિંગથી રોપા લાવીને ઉછેર કરીને અને એના ઉપર આપણા પોતાના અનુભવો કેળવીને કે ભાઈ આમનો ઉછેર કેવી રીતે કરવો કેવી રીતે વાવવું કેવું ખાતર જોઈએ એનો મીડિયા શું જોઈએ અને કેટલા દિવસે પાણી આપવું કેટલો સૂર્યપ્રકાશ જોઈએ અને આબોહવા કેવી જોઈએ અને એ બધી અનુકૂળ પરિસ્થિતિનો અભ્યાસ કરી અને જે બીજી જગ્યાએ આપણે આવા પાર્ક ઊભા કરીએ તો એ આ બધો દ્રષ્ટિકોણ ધ્યાનમાં રાખીને એના ઉપર અમે આ બધું કામ કરી રહ્યા છીએ જામનગર કે આપણે જે ગુજરાતની આબોહવા કહીએ દરિયાકાંઠાનો વિસ્તાર હોય કેરળ પ્રદેશનો વિસ્તાર હોય તો એ કેક્ટસની ક્રાંતિ માટે કઈ રીતે વધારે ઉપયોગી છે અથવા તેમાં વધારે સફળતાના ચાન્સ રહે એના માટે આપ શું કહેશો હવે આપણે એને બે રીતે વાત કરી શકીએ કે કોઈ પણ જગ્યાએ બીજી વનસ્પતિ ઉગી જ ના શકતી હોય સારું પાણી ન હોય સૂર્યપ્રકાશ વધારે પડતો હોય ડેઝર્ટ વિસ્તાર હોય અને કશું જ ના ઉગતું હોય ત્યાં આ વનસ્પતિ ઉગી શકે એક લીટીની અંદર હું વાત કરું તો ધી મોસ્ટ ઇકોનોમિકલ પ્લાન્ટ ઓફ ધી વર્લ્ડ ઈ કે આ ઓપેન્શિયા કેકટસની જાત છે એટલે એ એક તો હવામાંનો સીઓટોનો ઉપયોગ કરી અને એનું કન્વર્ઝન કરીને આપણને એ ઘણું બધું આપી શકે છે એટલે અને બીજું જે આપણે વાત કરી કે દરિયાકાંઠે કે ડેઝર્ટ વિચાર આ પ્લાન્ટનું નામ જ ડેઝર્ટ પ્લાન્ટ કહેવાય છે ડેઝર્ટ પ્લાન્ટ એટલે કે એડવર્સ જ્યાં એમને વરસના ચાર છ મહિના પાણી મળવાનું જ નથી એવી કન્ડિશનમાં એ પોતાની બોડીની અંદર પાણીનો સ્ટોર કરી રાખે અને એની જે પોતે સસ્ટેન્ડ એનું જીવન વિતાવી શકે એટલે એને ડિઝર્ટ પ્લાન્ટ કહેવાય છે એટલે મોસ્ટ ઇકોનોમિકલી એ અહીંયા ગ્રો કરે અને જ્યાં વધારે ટેમ્પરેચર થતું હોય તો એવા સમયે એ એનો જે પર્ણ છિદ્રો ખોલે નહીં એટલે દરિયાકાંઠાનો વિસ્તાર એવો હોય છે કે જ્યાં રાત અને દિવસ વચ્ચે દસ ડિગ્રી ટેમ્પરેચરમાં વેરીએશન હોય એ વિસ્તારની અંદર આ વનસ્પતિ ખૂબ સારી રીતે ઉગી શકે છે અને એનો વિકાસ કરી શકે છે એટલે હું તો એવી ભલામણ કરું કે આપણો ગુજરાતનો દરિયાકાંઠો છે કચ્છ વિસ્તાર છે રાજસ્થાન છે કે જ્યાં જમીનનો કાંઈ ઉપયોગ જ નથી એવી જમીનની અંદર આને વિપુલ માત્રામાં આની ખેતી શરૂ થવી જોઈએ જેનાથી આપણને અગણિત ફાયદો થાય એવો છે સાહેબ જેમ ખેતર કે વાડી હોય એના શેડો હોય એની રખેવાળી માટે આપણે કેકટસનો જે છોર વિવિધ પ્રકારના છોરનો ઉપયોગ કરી શકીએ એમ જેમ દેશની દેશના જે સીમાડા છે એની સુરક્ષા આપણે જે કહી શકીએ કે સરહદી સુરક્ષા માટે એમાં પણ શું કેકટસનો આપણે કંઈ ઉપયોગ કરી શકીએ આમ તો એક ખરેખર જો વાત કરીએ કે જ્યાં બોર્ડર ઉપર જે આપણો લગભગ ડ્રાય એરિયા છે મોટાભાગનો બધો વિસ્તાર એવો નથી પણ ત્યાં જો આનું એક ડેન્સ ફોરેસ્ટેશન કર્યું હોય તો એની અંદરથી કોઈને નીકળવું બહુ અઘરું થઈ પડે એટલે એક જેને કહેવાય ને કે ડિફેન્સ ફેન્સ તરીકે પણ આનો ઉપયોગ કરી શકાય અને શું સોઇલ નિરીક્ષણ હવે આ થોરિયાની જે રૂટ સિસ્ટમ હોય છે ને એકદમ સેલો હોય છે એટલે એ મૂળ એના ઉપર છેલ્લા હોય છે જે સોઇલ રિલોઝન વરસાદ વધારે ક્યારે પડે તો સોઇલ રિલોઝન અટકાવવામાં પણ બહુ ઉપયોગી છે બોડા સાહેબ આપ દર્શક મિત્રોને જણાવશો કે દેશ વિદેશમાં ભારતમાં અને વિદેશમાં અત્યારે થોર વિશેની શું જાગૃતતા છે અને કે વિદેશ હોય તો ત્યાં કોઈ એવી ટેકનિક અપનાવવામાં આવી છે કે જેનાથી અર્થોપાર્જન માટે અને માનવજાતિને ખૂબ આ જે વનસ્પતિ છે એ ઉપયોગી નીવડે એ વિષયનું આપ થોડી ચર્ચા કરશો જરૂર આપણે જો વાત કરીએ તો થોરનું જે ઓરિજિનલ એનો જે વિસ્તાર ગણવો હોય તો નોર્થ અમેરિકાથી લઈ અને સાઉથ અમેરિકાનો ટોટલ વિસ્તારની અંદર બધા કન્ટ્રીની અંદર આ આ કુદરતી રીતે થોર ઉગે છે અને લગભગ બે હજાર ઉપર જાતો ત્યાં જોવા મળે છે એમાંય ખાસ કરીને અમુક દેશોની અંદર મેક્સ મેક્સિકોની અંદર વધારેમાં વધારે પ્રજાતિઓ આની જોવા મળે છે અને મેક્સિકો દેશની ઇકોનોમી એગ્રીકલ્ચર ઇકોનોમી જો વાત કરીએ તો કેટલી જાતની થોરની જાતો ઉગાડે છે એમાંથી એનર્જી ઉત્પાદનનું કામ કરે છે અને ઇવન બીવરેજીસ એટલે કે એમાંથી આલ્કોહોલ વાઇન બેસ્ટ ક્વોલિટીનો વાઇન અને એ એ ઉત્પાદન કરે છે એટલે ખેડૂતો ખેતરની અંદર મોટે પાયે આમની ખેતી કરે છે અને એના પેટની અંદરથી જે પ્રોસેસ કરીને ફ્રૂટ અને પેટને સલાડ તરીકે સૂપ તરીકે પછી એ રીતે તૈયાર કરી અને ટીન પેકિંગ કરીને અમેરિકન કન્ટ્રીઝની અંદર યુરોપની અંદર પણ વેચાણ કરતા હોય છે ઘણા મિડલ ઇસ્ટ કન્ટ્રીની અંદર જે જ્યાં ફક્ત રણ વિસ્તાર છે ત્યાં આવી વનસ્પતિઓને ઉગાડી અને એના સીડની અંદરથી એન્ટી એજિંગ ઓઇલ દાખલા તરીકે મોરેકોની આજે એની ઇકોનોમી જો એગ્રીકલ્ચર ઇકોનોમી જોઈએ તો આથલિયા થોડના બી ની અંદરથી જે તેલ નીકળે છે એ એન્ટી એજિંગ તરીકે તૈયાર કરીને યુરોપના માર્કેટની અંદર એનું જબરું વેચાણ કરતા હોય છે ઘણા આફ્રિકન કન્ટ્રીસ એવા છે કે જ્યાં અગેવ એટલે કેતકીની ખેતી કરી અને એમાંથી ટકીલા મિસ્કાલ ફૂલકી એવા બધા વાઇન બનાવી અને એનું મોટે પાયે ઉત્પાદન કરી અને એનું વેચાણ કરે છે સાઉથ આફ્રિકાની અંદર ઘણી પ્રજાતિઓને વિકસાવવામાં આવી છે કોમર્શિયલી ખેડૂતોને શું ઉપયોગી થાય વધારે ફ્રૂટ મળે વધારે ઇકોનોમિકલ વળતર આપે એવી જાતો વિકસાવી છે નોર્થ અમેરિકા અને ઉત્તર અમે દક્ષિણ અમેરિકાની અંદર સોલાર એનર્જીના જે પ્રોજેક્ટો હોય છે તો એમાં ઉપર સોલાર એનર્જી અને એને નીચે સોલાર પ્લેટની નીચે આ ઓપેન્ડેની જાતો ઉગાડીને એના એમાંથી બાયોગેસ અને બાયો ઇલેક્ટ્રિસિટી ઉત્પાદન કરવાનું પણ ઘણા દેશો ખાસ કરીને ચીલીની અંદર આવા બહુ મોટા પ્રોજેક્ટો ચાલી રહ્યા છે તો હું એવું પણ ઈચ્છું કે આપણી જે મોટી મોટી ખાનગી કંપનીઓ છે જે સોલારના કામ સોલાર ઉત્પાદન માટે જઈ રહી છે તો એમને એક જ જગ્યાએ સોલારની સાથે બાયોએનર્જીનો પણ લાભ લેવો જોઈએ આ ખેતી વિષયકની ક્વેરી આ મોટી ખાનગી કંપનીઓમાંથી ઘણી વખત મારી પાસે આવતી હોય છે કે ભાઈ આ થોડું પણ આપણે આવા પ્રોજેક્ટ કરવો હોય તો થઈ શકે કેમ બહારની કન્ટ્રી કે ઇઝિપ્ટની અંદરથી પણ ઇન્કવાયરીઓ આવતી હોય છે ત્યારે એમને હું આ બધું માર્ગદર્શન પૂરું પાડું છું અને હું એવી આશા રાખું છું કે ભારતની અંદર એકાદ સારો પ્રોજેક્ટ થાય તો આખો દેશ એને સમજી અને જેટલી આપણો રણ ને કાંઠાનો વિસ્તાર છે દરિયાકાંઠાનો એનો આપણે સદુપયોગ કરી શકીએ બોડા સાહેબ કોઈ દેશ શું ઈ બાબત પર કોઈ રિસર્ચ અથવા સંશોધન કરી રહ્યું છે કે જે આપણે ચર્મ ઉદ્યોગ કહેવાય અથવા તો જે લેધર છે પશુઓની ચામડીમાંથી જે બને છે એના વિકલ્પ તરીકે કોઈ દેશમાં શું કેક્ટસનો ઉપયોગ થઈ રહ્યો છે બિલકુલ મેક્સિકોની અંદર બે ભાઈઓ જે ઇન્ડસ્ટ્રીયલ આ સેક્ટરમાં કામ કરતા હતા અને ત્યાં ઓપેન્શિયાની બહુ મોટી ખેતી થાય છે તો એમાંથી એમને રસ લઈ અને લેધર બનાવવાનો પ્રયત્ન કર્યો ને એ લોકો બહુ સફળ થયા છે અને મોટી ઇન્ડસ્ટ્રી નાખી અને અત્યારે લેધર ઉત્પાદન કરે છે જેમાંથી સૂટકેસ શૂઝ એટલે કે બૂટ બને છે હેન્ડ ગ્લોવ્સ અને જેટલી લેધરની આઈટમો હોય છે એ બધી એમાંથી બેસ્ટ ક્વોલિટીનું લેધર એનું ઉત્પાદન થાય છે હવે આ લેધરથી આપણને એક રીતે એવો ફાયદો થાય છે કે આમ તો લેધર મરેલા પશુઓમાંથી પણ મેળવતા હોય છે અને ઘણા કન્ટ્રીની અંદર લેધર માટે પશુઓને મારવા પણ આવે છે તો એના ઓપ્શનમાં આવી વનસ્પતિને ઉગાડી અને એમાંથી જો લેધરને બનાવવામાં આવે તો આ જે પશુઓની જે હત્યાઓ થઈ રહી છે એ આપણે એને અટકાવી શકીએ અને આપણને કોઈ પણ બિનહાનિકારક લેધર મળતું હોય તો એનો સદઉપયોગ આ રીતે થઈ શકે આ લેધર ઉપર ભારતની અંદર મને એવું જાણવા મળ્યું છે કે ચેન્નાઈ ખાતે એક સંશોધન કેન્દ્ર ઉભું કરવામાં આવ્યું છે એટલે આ વનસ્પતિમાંથી કરી અને લેધર કામગીરી ભારતની અંદર શરૂઆત થઈ ચૂકી છે ભારતની જે આવનારી પેઢી છે એ આ કેકટસ ક્રાંતિમાં કઈ રીતે સક્રિય બને એવો આપનો વિચાર છે કે જેનાથી ભારત તો કૃષિમાં કેકટસ ક્રાંતિ ક્ષેત્રે પણ ખૂબ આગળ નીકળી જાય અને દેશની આર્થિક સ્થિતિને પણ કોઈને કોઈ રીતે આ એક જે બાબત સ્થિતિ મદ અ આપે જે સવાલ પૂછો અત્યારે કેકટસ ખાતે આમ મારી વાત કરું તો હું ખરેખર હું એકલો મુંજાઈ ગયેલો એક માણસ છું અને આની ઉપર હું વર્ક કરી રહ્યો છું મને જે કંઈ જ્ઞાન મળ્યું છે ભારત દેશની અંદર તો એ જ્ઞાન બધી વ્યક્તિ સુધી પહોંચે એ ખૂબ જ જરૂરી છે આવનાર પેઢી આમાંથી શીખે કેક્ટસનો વાવેતર કરે કેક્ટસનો ઉપયોગ કરતા શીખે અને પર્યાવરણમાં સુધારો લાવે હવે આના માટે જો વાત કરીએ તો ખરેખર તો આ કામ છે એ એગ્રીકલ્ચર યુનિવર્સિટી છે ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ છે તો એમના જે અભ્યાસક્રમ હોય છે એની અંદર આ વિષયનો સામેલ કરવા જોઈએ આજે નોબત ડિજિટલ ચેનલ માટે આપણને બાદનપર ખાતે જ્યાં કેક્ટસ સંશોધન અને ઉછેર કેન્દ્ર ડોક્ટર વસરામ બોડા સાહેબ ચલાવી રહ્યા છે તેના વિશેની રસપ્રદ માહિતી અને તેમની કારકિર્દીમાં તેઓએ કઈ રીતે બધું કામકાજ કર્યું છે તેનો એ પરિચય આપશે ડૉક્ટર વસરામ બોડા સાહેબ નોબત ડિજિટલ ચેનલ માટે આપનું ખૂબ સ્વાગત છે અને અમે આપને વિનંતી કરીએ છીએ કે કેકટસ ઉછેર માટે આપણા દેશને કેવી પ્રગતિની જરૂર છે અને ક્યાંથી સંશોધન ચાલુ કરવાનું છે દેશમાં આના માટે કેટલી જાગૃતિ છે એના વિશેની આપ થોડી માહિતી આપશો નમસ્કાર મારું નામ ડૉક્ટર વસરામભાઈ પરસોત્તમભાઈ બોડા હાલ હું બાદનપર ખાતે મારું એક કેક્ટ ફાર્મ બનાવી અને ત્યાં આ ખેતી કરું છું મારી કારકિર્દીની જો વાત કરું તો હું વેટનરીમાં મારું ગ્રેજ્યુએશન થયું આણંદ ખાતેથી પાસઆઉટ થયો અને થોડો સમય માટે કોલેજમાં લેક્ચરર હતો ત્યારબાદ મેં ડેરી વિકાસ નિગમમાં લગભગ બાવીસ વર્ષ જુદી જુદી કેડર ઉપર કામ કર્યું પછી વીઆરએસ લઈ અને વીઆરએસના જે પૈસા મળ્યા એમાંથી મેં જમીનો ખરીદી અને એ લગભગ જેને કહેવાય કે લેન્ડ હતી એને સુધારી અને એમાં મેં નવા આખતરાઓ ફ્લોરિકલ્ચર ઉપર શરૂ કર્યા અને પાંચેક વર્ષની અંદર મેં એક સરસ મજાનું ફ્લોરિકલ્ચર ઉપર કામ કર્યું જેને ગુજરાત સરકારે બિરદાવીને મને ગુજરાતના સરદાર કૃષિ સંશોધન એવોર્ડ પણ મને એનાયત કર્યો હવે આ ખેતી કરતાં કરતાં મને હંમેશા જુદા જુદા વિચાર આવતા કે બીજા ક્ષેત્રમાં જે ખેડૂતોએ કામ નથી કરેલું એવા ક્ષેત્રોમાં હું કાંઈક કામ કરી બતાવું એટલે મેં ફ્લોરિકલ્ચરમાંથી થોડું થોડું કેક્ટસ ઉપર કામ કરવાની શરૂઆત કરી થોડા પ્લાન્ટ લાવ્યો એમાંથી અભ્યાસ કર્યો મને ખૂબ રસ પડવા માંડ્યો અને અલ્ટિમેટલી મેં બધી સ્પીસીસોને જે સમયે ઇન્ડિયાની અંદર ઉપલબ્ધ નહોતી મુશ્કેલીથી આવી સ્પીસીસો ગોતી અને લગભગ સો એક સ્પીસીસો ભેગી કરી અને કેક્ટસ ઉપર એક અધ્યયન ચાલુ કર્યું ખૂબ જ રસ પડ્યો અને પછી મને એમ થયું કે આના જો મોટા સ્કેલ ઉપર કામ કરીએ તો ભવિષ્યની અંદર આ દેશની અંદર આ આ પાકો છે એ આપણને ખૂબ જ ઉપયોગી થાય એટલે મેં લગભગ અત્યારે સાડી ચારસો જેવી સ્પીસીસ ભેગી કરી અમદાવાદ ખાતે હું આ કામ કરતો હતો ત્યાં મને ટેમ્પરેચરને થોડી તકલીફ પડતી હતી એટલે કેક્ટસનો જોઈ એવો ઉછેર થઈ શકતો નહોતો એટલા માટે પછી મારી જે માતૃભૂમિ બાદનપર ખાતે જોડિયા તાલુકાના જામનગર જિલ્લામાં આવેલ ત્યાં આ જે દરિયાકાંઠાની આબોહવા છે એ કેક્ટસને ઉગવા માટે બહુ અનુકૂળ હોય છે એટલે હું ત્યાં બાદનપર જઈને મેં આ ખેતી ચાલુ કરી છે અને ત્યાં મને બહુ સરસ એના પરિણામો મળ્યા છે દસ ડિગ્રી ટેમ્પરેચર રાતના દિવસમાં ફેર હોવાના હિસાબે કેક્ટસનો ગ્રોથ બહુ સારો મળે છે અહીંયા જુદી જુદી વનસ્પતિઓ લાવું છું ભેગી કરું છું પછી એને મલ્ટિપ્લાય કરી ઉછેર કરી અને ઇન્ડિયાની અંદર જ્યાં જ્યાં જરૂર હોય ત્યાં પાર્ક ઊભા કરવામાં આ વનસ્પતિઓ હું આપું છું એમાં ખાસ કરીને મને એક ઓપેન્શિયા ફાઈકસ ઇન્ડિકા કરીને જેને આપણે હાથલી થોર કહીએ છીએ એ થોરની ઉપયોગિતા વિશે મને આ કુદરતી માહિતી મળી ગઈ અને એમાં મેં વધારે અધ્યયન કરી અને ઊંડું કામ કર્યું તો મને એવું દેખાડ્યું કે જો આપણી એગ્રીકલ્ચર એગ્રિકલ્ચર ઇન્ડસ્ટ્રીની અંદર આપણી ઇકોનોમીમાં જો કંઈ વધારો લાવવો હોય તો જે જમીનની અંદર બીજી વનસ્પતિઓ બીજા પાકો નથી થઈ શકતા એવી વનસ્પતિઓમાં આ ઉગાડી અને એમાંથી આપણે સાઈડ આવક ઊભી કરીએ તો એની દાખલા તરીકે હ્યુમન ફૂડ તરીકે એમનો ઉપયોગ થઈ શકે આ ક્યારેય આપણે એવું નહીં સાંભળ્યું હોય કે આ ઘાસચારા તરીકે ઇવન એનિમલના ઘાસચારા તરીકે પણ આ વનસ્પતિનો ઉપયોગમાં લાવી શકાય ફાર્માસ્યુટિકલ ઇન્ડસ્ટ્રીની અંદર કોસ્મેટિક ઇન્ડસ્ટ્રીની અંદર અત્યારે મેક્સિકોની અંદર ઘણી બધી એવા કારખાનાઓ આવી ગયા છે જે આ હાથલિયા થોરની જાતોમાંથી બેસ્ટ ક્વોલિટીનું લેધર બને છે એ લેધરમાંથી સૂટકેસ હેન્ડ ગ્લોવ્સ અને ને આવા બધા એક કોસ્ટલી બધી આર્ટિકલ તૈયાર થઈ શકે છે તો આ ખેતી જ્યાં કોઈ પણ જાતની વનસ્પતિ ગ્રો ન થતી હોય જ્યાં ઓછું પાણી હોય એડવર્સ કંડિશન હોય ટેમ્પરેચર વધારે જતું હોય એવી જગ્યાએ આ થોરની પ્રજાતિઓને વાવેતર કરી અને એમાંથી આપણે મબલક ફાયદો ઉઠાવી શકીએ એવું છે તો મારી તો ગુજરાત સરકારને ઇવન ભારત સરકારને પણ વિનંતી છે કે આ વિષયની અંદર ઊંડું અધ્યયન કરી એની જાતો બહારથી લઈ આવી કાંટા વગરની જાતો વિકસાવી વધારે ઉત્પાદન આપે એવી અને એમાંથી ફૂડ ઇન્ડસ્ટ્રી એગ્રીકલ્ચર ઇન્ડસ્ટ્રી ખેતી ઇન્ડસ્ટ્રી અને લેધર ઇન્ડસ્ટ્રી અને બીજી ઘણી બધી ઇન્ડસ્ટ્રીઓ આમાંથી ચલાવી શકે એમ્પ્લોયમેન્ટ મોટું કામ થાય એમ છે ખેડૂતોને સપોર્ટ કરી શકાય એમ છે અને સૌથી વધારે જો ફાયદો થતો હોય તો વધારે હવાનો કાર્બન ડાયોક્સાઇડ લઈ અને ઓક્સિજનમાં રૂપાંતરિત કરવાનો બહુ મોટો ફાળો છે એટલે પર્યાવરણની દ્રષ્ટિએ પણ આ વનસ્પતિ બહુ ઉપયોગી થાય એમ છે બોડા સાહેબ આપ દર્શક મિત્રોને જણાવશો કે હાલના તબક્કામાં ખેડૂતોને આ થોરની ખેતી કઈ રીતે ઉપયોગી નીવડી શકે બહુ સારો સવાલ છે અત્યાર સુધી તો આપણે એવું જ માનતા હતા કે આ કાંટાળી વનસ્પતિ છે એને આપણે ઉગાડીને શું કરવું છે એટલે જે શેઢેપાડી આપણી પાસે થોડીક પ્રજાતિઓ હતી એને પણ આપણે ખોદીને ફેંકી દીધી છે પણ હવેના સંશોધન અને નવી જાતો જે આવી છે એ ખરેખર જોઈતા તો ખેડૂતોને ખૂબ જ ઉપયોગી થાય એમ છે જેમાં હાથલિયાની જે કાંટા વગરની અમુક જાતો છે એને આજે આપણે સેઢેપાડીએ વાવેતર કરીએ તો એક જે તાર ફેન્સિંગ આપણે કરવાના ખર્ચાઓ કરીએ છીએ એમાં ઇલેક્ટ્રિક કરંટ મૂકીને પશુઓ રોકવા માટેના જંગલી પશુઓ રોકવા માટેના જે પ્રયત્નો કરીએ છીએ એના બદલે મારો મારો વિચારધારા કે મારું મંતવ્ય એવું છે કે જો શેઢે આ વનસ્પતિ આપણે વાવીએ તો જંગલી પ્રાણીઓ જે ખેતરમાં આવે છે એનું પ્રોટેક્શન મળે અને એ હાથલિયા થોરની અંદરથી એમના પેડમાંથી એના ફ્રૂટમાંથી જે કંઈ એડિશનલ ઇન્કમ ઢોરના ચારા માટે છે પછી એમાંથી શાકભાજી છે સલાડ છે સૂપ છે જેલી છે જામ છે એના ફ્રૂટનું વેચાણ કરી શકાય અને એ એમાંથી પણ આપણને પૂરક આવક મળે તો હું એવું સજેસ્ટ કરું છું કે આપણે જે સેટેપારીએ જે કાંટાળી વાળ કરીએ છીએ એને બદલે આવા હાથલીયા થોરનું વાવેતર કરીએ અને એમાંથી વધારાની આવક ઊભી કરીએ પર્યાવરણમાં પણ એનાથી મોટો ફાયદો થાય અને આપણે એવું ઈચ્છીએ કે ભારત સરકાર હવે જે આ કાંટાળી તાર ફેન્સિંગને બદલે આવી વનસ્પતિ હાથલિયા વાવવા માટે એના પ્લાન્ટિંગ મટીરીયલ એટલે કે રોપાઓ પૂરા પાડે અને શક્ય હોય તો સબસીડી પણ આપે જેથી કરીને ખેડૂતો પ્રોત્સાહિત થઈ શકે સચોટ સમાચારો સૌથી ઝડપી મેળવવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો